મિત્રો આ જબરદસ્ત વિડીયો વામઝા એજ્યુકેશન એપ્લિકેશનના ના કોર્સનો ડેમો વિડીયો છે જો તમારે કોર્સ ખરીદવો હોય તો તમે અત્યારે જ વામજા એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને સરસ મજાનો આ લેક્ચર જોવો તમને ખ્યાલ આવી જશે કે આપણે કોર્સમાં કેવું ભણાવીએ છીએ તો હવે એન્જોય કરો આ વિડિયો કેમ છો મિત્રો મજામાં વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોથી આજના લેક્ચરથી આજના ટોપિકથી આપણે ધોરણ નવ વિષય ગણિતના ચેપ્ટર એકની શરૂઆત કરવાના છે શું તમે તૈયાર છો ધોરણ નવમાં ગણિત ભણવા તો ચાલો આજના આ છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા આવી બધી વસ્તુ ભયણાતા સમય સંખ્યા વગેરે વસ્તુ બસ એ આ ચેપ્ટરમાં એ જ વસ્તુ કરવાની છે કઈ બહુ જાજુ નવીન નથી બરોબર તો ચાલો તેમની આપણે શરૂઆત કરીએ જોઈએ સૌપ્રથમ મિત્રો અગાઉના ધોરણોનું થોડું ઘણું રિવિઝન કરી લઈએ તો ચાલો ને રિવિઝન કરીએ સૌપ્રથમ સંખ્યા આપણે ભણ્યા પ્રાકૃતિક સંખ્યા જેમને નેચરલ નંબર કહેતા હતા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવામાં આવે તો કે કોકને તમે એમ કહો જો એકડા બોલો તો એકડા કેવી રીતના બોલશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ક્યાંથી ચાલુ કરશે એક થી ચાલુ કરશે અને અનંત સુધી બોલશે તો પ્રાકૃતિક સંખ્યામાં શું આવશે એક થી ચાલુ કરી નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં કરવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે કેવી સંખ્યા તો કે ગણતરી ગણતરીની સંખ્યા કહેવામાં પણ આવે

અને આપણે ખુશ થવું જોઈએ શું કામ તો કે જીરોની શોધ ભારતમાં થઈ છે ઇન્ડિયામાં થઈ છે બરાબર ભારતનો આવિષ્કાર છે મિત્રો જીરો તો આ શૂન્ય આમાં હતી નહીં તો આ સંખ્યા કેવી પુરવાર થઈ તો કે અધૂરી પુરવાર થઈ કે ભાઈ આ સંખ્યા તો અધૂરી છે આ ન ચાલે નવી સંખ્યા બનાવો અધૂરી સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવી એમનું નામ રાખવામાં આવ્યું પૂર્ણ સંખ્યા પોતાના સંખ્યા શું કામ તો કે પૂરી થઈ ગયેલી એટલે કે પોતાના સંખ્યા સંખ્યાને ઇંગ્લિશમાં આવે છે એવી જ રીતના સંખ્યાનું ઇંગ્લિશ નામ છે વોલ્ડ નંબર વોલ્ડ નંબર ઉપરથી એમને કેપિટલ ડબલ્યુ તરીકે દર્શાવવામાં આવે છે વોલ્ડ નંબર એટલે કે પોતાના સંખ્યાને કેવી રીતના દર્શાવાય તો કે પોતાના સંખ્યામાં શું આવે તો કે જીરો એક બે ત્રણ અનંત સુધીના ધન પૂર્ણાકો નો સમાવેશ થાય છે હા હવે બરોબર આમાં જીરો આવી ગયો અને અનંત સુધીના ધન પૂર્ણાકો નો સમાવેશ થાય હવે મિત્રો આમાં તમને એક નવા શબ્દો દેખાતા હશે પેલું લખ્યું છે મેં પ્રાકૃતિક સંખ્યા ગણ બીજું લખ્યું છે પૂર્ણ સંખ્યા ગણ એમ પાછળ ગણ 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 આવ્યું તો આ ગણ 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 છે શું શું છે આ ગણ તો કે મિત્રો ગણનો અર્થ થાય સમૂહ જથ્થો એમ કહેવામાં આવે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો સમૂહ એટલે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો ગણ બરોબર છોકરાઓ છે તેમનો ગણ એવી જ રીતના શું થયું પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો આખો સમૂહ પૂર્ણ સંખ્યા ગણ એટલે કે પૂર્ણ સંખ્યાનો આખો સમૂહ તો આ ગણ શબ્દ હવે તમે સમજી ગયા હવે મિત્રો આ સંખ્યાઓ તો શોધાણી પરંતુ હિસાબ કિતાબ બહુ અઘરો પડતો હતો આપણું જૂનું અને જાણીતું ઉદાહરણ બરોબર કે ભાઈ એક કાપડનો વેપારી છે એની પાસે આપણે કાપડ લેવા જઈએ છીએ આપણે એસી રૂપિયાનું કાપડ લીધું અને સોની નોટ આઈપી ભાઈને તો એ ભાઈએ પેલા એની ડાયરીમાં સો લખ્યા શું કામ તો કે દુકાનના ગો રૂપિયા આવ્યા ગલો પૈસા રાખવાની રૂપિયા રાખવાની જગ્યા હોય તેને ગલો કહેવામાં આવે તો તેમાં સો રૂપિયા આવ્યા એટલે ભાઈએ સો લખી નાખ્યું આપણે લીધું તું એસી રૂપિયા કાપડ તો કેટલા રૂપિયા આપણને ભાઈ છૂટા આપે હા વીસ રૂપિયા તો ગલામાંથી વીસ રૂપિયા ગયા કે ના ગયા તો કે હા ગયા ને એટલે ભાઈએ વીસ રૂપિયા લખી નાખ્યા બરોબર તો આમ આપણે ગયા તા હવે પછી આપણા બાજુવાળાને આપણે કીધું કે ભાઈ ત્યાં બહુ સરસ કાપડ મળે છે ઝાજર જોઈ તો એ ભાઈ ગયા તો એને કેટલાનું લીધું તો કે એને ચાલીસનું કાપડ લીધું ને પચાસની નોટ આપી તો પચાસની નોટ આપી તો ભાઈએ પહેલાં પચાસ લેખા દસ રૂપિયા સામે છૂટા આપવા પડે ચાલીસનું કાપડ લીધું હતું તો હા તો દસ રૂપિયા ભાઈએ સામે છૂટા આપ્યા એમના પછી બાજુવાળા ભાઈએ એની બાજુવાળા ભાઈને કીધું શું કીધું કે ભાઈ કાપડ બહુ સરસ મળે છે ઝાજર જોઈ તો એ ભાઈ ગયા એમને કેટલાનું તો કે સાહીઠ રૂપિયાનું કાપડ લીધું કેટલાનું સાહીઠ રૂપિયાનું પરંતુ એની પાસે સાહીઠ રૂપિયા કેવી રીતના હતા તો કે એક પચાસ ની નોટ હતી અને એક વીસની નોટ હતી બરાબર આવી રીતના એને સાહીઠ રૂપિયા આપ્યા એક પચાસ ની નોટ આપી બીજી વીસની નોટ આપી એટલે કે સિત્તેર રૂપિયા આપ્યા તો સામે દુકાનવાળા ભાઈ દસ રૂપિયા છૂટા આપવા પડે તો તમે કહેશો હા તો ભાઈએ દસ રૂપિયા સામે છૂટા આપ્યા તો આવી રીતના આખા દિવસનો હિસાબ કર્યો ભાઈએ તો કેટલા બધા પત્તા ભરાતા હતા કેટલા બધા પત્તા પતાઈ ગયા હતા પરંતુ એ ખબર ન પડે કે આ સો રૂપિયા દુકાનના ગલ્લામાં આપ્યા કે દુકાનમાંથી ગયા છે બરાબર આ વીસ રૂપિયા દુકાનના ગલ્લામાં આવ્યા કે ગલ્લામાંથી બહાર ગયા પચાસ રૂપિયા ગલ્લામાં આવ્યા કે ગલ્લામાંથી બહાર ગયા તો આનું જ સોલ્યુશન એક ઝેહલન નામના ગણિત શાસ્ત્રીએ કર્યું કેવું નામ ઝેહલન ઝેહલન નામના ગણિત શાસ્ત્રીએ કર્યું શું કર્યું તો કે જો સો રૂપિયા ગલ્લામાં આવ્યા હતા તો આગળ પ્લસની નિશાની મૂકી દીધી વીસ રૂપિયા ગલ્લામાંથી ગયા હતા તો માઇનસની નિશાની મૂકી દીધી પચાસ રૂપિયા ગલ્લામાં આવ્યા હતા પ્લસની દસ ગયા હતા તો માઇનસ આમાં પચાસની અને વીસની બે નોટ આપી હતી એટલે ગલ્લામાં આવ્યા દસ રૂપિયા છૂટા થયા એટલે માઇનસ હવે જોવો જોઈએ આમાં ખબર પડી જાય તો કે હા હિસાબ કિતાબ કરવો બહુ સહેલો પડી જાય છે તો બસ આવી જ સંખ્યા ઝેહલનભાઈએ શોધેલી છે કેવા ભાઈ ઝેહલનભાઈ આ ઝેલનભાઈનું બહુ ઓછા વ્યક્તિઓ તમને કહેતા હોય છે પરંતુ કાંઈ વાંધો નહીં એક્ઝામમાં કંઈ પૂછશે નહીં પરંતુ જાણકારી માટે અગત્યની વસ્તુ છે અને ખ્યાલ હોવી જોઈએ ઓકે તો આ પૂર્ણાંક સંખ્યા ગણ એમનું શોર્ટ ફોર્મ છે કેપિટલ ઝેડ અને આ કેપિટલ ઝેડ છે એ ઝેહલનભાઈ ઉપરથી આવ્યું છે કેના ઉપરથી ઝેહલનભાઈએ શોધેલી છે એટલે તો આમાં એને નવી સંખ્યાઓ લાવ્યા કેવી સંખ્યા તો કે જીરોની આગળની સંખ્યાઓ ભાઈએ શોધી તો પહેલાં અહીંયા વચ્ચે જીરો લખશું ત્યારબાદ આ તમામ ધન પૂર્ણાંકો લખીએ ઓકે અનંત સુધી હાય હાયલાજ જાય હાય હાયલાજ જાય અનંત સુધીના ધન પૂર્ણાકો આવ્યા એવી રીતના જીરો ની આગળ ભાઈ ઋણ પૂર્ણા લખા જોવો જોઈએ અનંત સુધીના ઋણ પૂર્ણાંકો થયા એટલે કઈ કઈ વસ્તુઓ આવી તો કે એક તો આ ઝીરો ઝીરો એ શું છે તો કે ન્યુટ્રલ છે ના તો ધન ના તો ઋણ બરાબર પરંતુ ઘણી જગ્યાએને ધન સંખ્યા માનવામાં આવે છે એટલે આપણે ઝીરો અત્યારે ઝીરો જ રાખીએ એમના પછી આ બધી સંખ્યા કેવી થઈ તો કે ધન સંખ્યા થઈ ધન સંખ્યા એટલે કે પોઝિટિવ નંબર ઓકે આ બધી સંખ્યા કેવી થઈ તો કે આ બધી સંખ્યા ઋણ સંખ્યા એટલે કે નેગેટિવ નંબર ઋણ સંખ્યા થઈ આ ધન સંખ્યા પ્લસ ઋણ સંખ્યા માઇનસ અને વચ્ચે છે સરસ મજાનો જીરો તો આ સંખ્યા શોધી પૂર્ણાંક સંખ્યા હવે મિત્રો આ બધી સંખ્યાઓમાં અમુક વસ્તુ ઘટતી હતી નહોતી આવતી કેવી વસ્તુ તો કે અડધો લખવો છે તો આમાં કે તમને અડધો દેખાય નથી દેખાતો બરોબર તો અડધો હતો નહીં તો આ વસ્તુ ચાલે નહીં તો એના માટે પાછી એક નવી સંખ્યાની શોધ થઈ એનું નામ રાખ્યું સમય સંખ્યા ગણ બરોબર એને કેપિટલ ક્યુ તરીકે દર્શાવવામાં આવે છે એમની અંદર છેદવાળી સંખ્યા પોઈન્ટ વાળી સંખ્યા આ બધી વસ્તુ આવી જાય ઓકે આને થોડુંક આપણે નાનું કરી દઈ છીએ એટલે નીચે સરસ રીતના લખવાનો મજા આવે હવે મિત્રો જોજો જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યા કેતા હોય અપૂર્ણાંક સંખ્યા કેતા હોય અપૂર્ણાંક સંખ્યા અડધું લખવું હોય તો બે રીતના આપણે લખીએ બધી રીતના લખાય પરંતુ મુખ્ય બે રીત એકના છેદમાં બે આમ લખી શકીએ અથવા તો જીરો પોઈન્ટ પાંચ આમ લખીએ આને આપણે શું કહેવાય તો કે આને આપણે સાદા અપૂર્ણાંક કહેવામાં આવે છે સાદા અપૂર્ણાંક હવે મિત્રો જો જોઈએ આ પોઈન્ટ વાળી સંખ્યા હોય તો ગમે ત્યાં પોઈન્ટ મૂકેલો હોય તો એને આપણે કઈ રીતના લખીએ તો કે આપણે દશાંશ અપૂર્ણાંક કહેતા હોય શું કહેતા હોય દશાંશ દશાંશનો અર્થ થાય પોઈન્ટ યાદ રાખજો તો એને આપણે દશાંશ અપૂર્ણાંક કહીએ છીએ દશાંશ અપૂર્ણાંક આપણે અપૂર્ણાંક વિશે નોલેજ મેળવ્યું આ બહુ જૂની વસ્તુ છે મિત્રો આવી ગયેલી છે તમારે પરંતુ તેમ છતાંય આપણે ડીપથી સમજવાનું બરોબર તો આપણે સમજ તો આ દશાંશ અપૂર્ણાંક તો એવા અપૂર્ણાંક વાળી સંખ્યા આમાં લેવા માટે આમાં બધી જ સંખ્યા આવી જાય તો મિત્રો જોજો જોઈ આને આપણે કેવી રીતના લખાય તો કે સમય સંખ્યામાં પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યા આવશે એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા આવશે હવે તમે કહેશો આ પીના છેદમાં પૂર્ણા સંખ્યા માંથી લેશું બરોબર એટલે કે આપણે લખશું કે પી એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ આ નિશાની બિલોંગ્સ ટુ કહેવામાં આવે છે દસમા ધોરણ થી તમારે આનો ઉપયોગ થશે પરંતુ આમાં મેં દર્શાવી દીધું છે શું કામ તો કે ધીમે ધીમે તમે દસમા ધોરણનું નું પણ શીખો એટલા માટે આનો મિનિંગ શું થાય પી અને ક્યુ બે ઝેડમાંથી લેવાના એનો અર્થ થાય બિલોંગ્સ ટુ અને પૂર્ણાંક છે શૂન્યતર પૂર્ણાંક છે શૂન્યતરનો અર્થ શું થાય શૂન્ય સિવાયનો પૂર્ણાંક એક જીરો નહી લેવાનો ધન સંખ્યાએ ચાલે ઋણ સંખ્યાએ ચાલે જીરો છેદમાં ચાલે નહીં તો આપણે લખશું કે બટ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે ક્યુમાં ઝીરો લેવાનો નથી એ આપણે યાદ રાખવાનું તો અહીંયા હું લખી નાખું પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યા છે એ જ વસ્તુ લખીશ પી એન ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે ઝેડમાંથી લેવાનો અલ્પવિરામ કરીને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે ક્યુ છે એ શૂન્યતર પૂર્ણાંક છે એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક આપણે લીધેલો છે અને આ જ વસ્તુને અહીંયાથી આપણે ઓકે મિત્રો અમુક વસ્તુ સમજીએ જોજો જોઈ પેલા આ વસ્તુને નાની કરી દઈ જેથી કરીને બોર્ડ માં થોડીક જગ્યા ત્યાં આપણને મળી જાય ઓકે આને અહીંયા મેં સાઈડમાં થિયરી રાખી દીધી હા એક વસ્તુ ખાસ કહેવાનું એપ્લિકેશન અંદર બરોબર આ તમામની પીડીએફ આપણે અવેલેબલ છે તમે સબસ્ક્રિપ્શન લીધું છે તો સાથે સાથે તમને આ તમામની પીડીએફઓ પણ મળશે બરાબર તો પીડીએફ દર વખતે હું તમને દરેક લેક્ચરમાં નહીં કહું પીડીએફ અવેલેબલ છે એમ પરંતુ આ દરેકની પીડીએફ અવેલેબલ છે તો પીડીએફ ચોક્કસ જોજો અને તેમનો લાભ લેજો બરોબર આગળ વધીએ હવે મિત્રો એક વસ્તુ આમાં નોટ કરવા જેવી છે ખાસ નોટ કરજો આ તમામ પ્રાકૃતિક સંખ્યા છે ને એ તમામનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે જોવો જોઈએ આ એકથી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યા તો આમાંય આવી જશે આ એકથી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યા આવી ગઈ તો કે હા તો તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં કરવામાં આવે છે એવી જ રીતના આ તમામ પ્રાકૃતિક સંખ્યા જોવો જોઈએ એકથી ચાલુ કરીને અનંત સુધીની એ પૂર્ણ તમામ પ્રાકૃતિક સંખ્યા પુરાણ સંખ્યામાં આવે છે એવી જ રીતના તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે જો એકથી ચાલુ કરી અનંત સુધી આવી ગયા ત્યારબાદ તમામ પૂર્ણ સંખ્યા પણ પૂર્ણાંક સંખ્યામાં આવે છે આ જીરો તે ચાલુ કરીને અનંત સુધી જીરોથી ચાલુ કરીને અનંત સુધી આવ્યા કે ન આવ્યા તો કે હા તો આમાં તમે શું સમજ્યા તો કે આ પ્રાકૃતિક સંખ્યા આની અંદર આવે આ ઉપરની બે સંખ્યા ત્રીજી સંખ્યા એટલે કે પૂરાણા સંખ્યાની અંદર આવે એવી જ રીતના ત્રણેય સંખ્યા છે એ સમય સંખ્યાની અંદર આવશે તમે કહેશો કે આમાં તો છેદવાળી સંખ્યા છે એમાં આપણે બે કેવી રીતના લખવું તો જોજો જોઈ કોઈ પણ સંખ્યાને અનંત રીતના લખી શકો અનંત રીતના જોજો જોઈએ બે કેવી રીતના લખવું એક તો બે લખવાની રીત બે ના છેદમાં એક આનો અર્થ શું થાય બે લખાણો તો કે હા એમના પછી માઇનસ ચાર ના છેદમાં માઇનસ બે છેદ ઉડાડો જીરો જીરો ગયા અહીંયા શું આવ્યું બે આનો અર્થ શું થયો બે લખાણો આવી રીતના અનંત રીતના આપણે લખી શકીએ તો બે આમાં પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાણા એમના પછી જીરો લખવો હોય તો તો જીરોના છેદમાં એક જીરોના છેદમાં ત્રણ ગમે એમ લખો કોઈ પણ સંખ્યાની ઉપર જીરો આવે છેદમાં કોઈ પણ વસ્તુ હોય તો તેનો અર્થ થાય જીરો પરંતુ શરત એટલી છે પી બાય ક્યુમાં કે ક્યુ એટલે કે છેદ કોઈ દિવસ જીરો હોવો જોઈએ નહીં એ તો આમાં શરત છે બરાબર હવે આપણે માઇનસ ત્રણ લખવો છે તો આમ લખાઈ જો માઇનસ ત્રણના છેદમાં એક

માઇનસ વૈદા લખાણા માઇનસ ત્રણ તો કે હા તો કોઈ પણ સંખ્યા ને આવી રીતના છેદ વાળા ફોર્મમાં તમે લખી શકો પરંતુ પરંતુ ઘણા બધા હિસાબ કિતાબમાં અમુક વસ્તુ જોજો જોઈએ હવે આમાં આમાં અમુક સંખ્યા નથી કેવી રીતના આમાં અમુક સંખ્યા નથી તો અમુક હિસાબ કિતાબોમાં ખબર હોય તો તમને કેલ્ક્યુલેટરમાં તમે ભાંગાકાર કરતા હોય ને તો આવી રીતનો જવાબ આવે ખ્યાલ હોય તો જીરો પોઈન્ટ ત્રણ 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 એટલે કે આ અશાંત અભિવ્યક્તિ ધરાવતા હોય અશાંત હોય આ તમામ સંખ્યા ઉપરની શાંત હોય બરાબર બે એટલે બે એમાં બીજું કાંઈ મિનિંગ થાય નહીં ચાર એટલે ચાર એમાં બીજું કશું આડું આવે નહીં પરંતુ અમુક સંખ્યા છે એ અશાંત અભિવ્યક્તિ ધરાવતા હોય જેમ કે જીરો પોઈન્ટ ત્રણ 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 રાખે બરાબર પાય છે પાયની કિંમત અનંત છે આપણે જીરો પોઈન્ટ આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લઈએ છીએ બાવીસના છેદમાં સાત લઈએ છીએ પરંતુ ખરેખર પાઇની કિંમત ઝીરો પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચૌદ ચૌદ પછી પણ ઘણા બધા આંકડાઓ આવે છે અનંત છે એ કોઈ દિવસ પૂરી થતી નથી એટલે કે અશાંત છે શાંત નથી તેવી અશાંત સંખ્યાઓનો સમાવેશ કરવા માટે એક નવી સંખ્યા બનાવવામાં આવેલી અને એનું જ નામ રાખવામાં આવેલું છે અસમય સંખ્યા એટલે કે સમયમાં ન આવતી હોય તેવી સંખ્યા અસમય સંખ્યા ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ કાઢજો અનંત આવશે વર્ગમૂળમાં પાંચ આ પણ અનંત આવશે બરોબર વર્ગમૂળમાં ચાર કાઢશો તો અનંત નહીં આવે વર્ગમૂળમાં ચાર નો મિનિંગ શું થાય ચાર નું વર્ગમૂળ બે થાય તો બે તો બે છે એ કઈ અનંત આવશે નહીં બરોબર એમના પછી પાય

જોઈએ ને તો એના માટે હજી એક પાછી નવી સંખ્યા બનાવવામાં આવી એનું નામ રાખવામાં આવ્યું વાસ્તવિક સંખ્યા ગણ ઇંગ્લિશમાં રિયલ નંબર્સ કહેવામાં આવે છે તો એના ઉપર આગળ વધતું નથી કઈ વસ્તુ છે તો કે આમાં સમય વધતા અસમય સંખ્યા બધી જ સંખ્યા આમની અંદર વાસ્તવિક સંખ્યામાં આવે એટલે કે સમય સંખ્યા સમય સંખ્યા વધતા ભૂલકાઓ આ પ્રાકૃતિક પૂર્ણ અને પૂરાનાક સંખ્યા બધી જ સંખ્યા સમય સંખ્યાની અંદર તો આવી ગઈ તો એક લખી નાખી તો ઉપરની બધી આવી જ ગઈ બરોબર એટલે આ ખાલી આપણે સમય સંખ્યા લખી અને આ અસમય સંખ્યા છે એ લેખી એટલે કાનોમિની એમ થાય કે આ ઉપરની બધી જ સંખ્યાઓ આ છેલ્લી વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય છે હવે એક તમને આગળ નવી વસ્તુ કહો અને આ દસમા ધોરણ રિલેટેડ છે આપણે તમને દસમામાં ઘુઘરા જેવા તૈયાર કરી દેવાના છે તો અત્યારથી જ તેમની તૈયારી શું કામ ન કરીએ તો અત્યારથી એક નવો શબ્દ આપીશ જો આવી વસ્તુ હતી આને શું કહેતા તા બિલોંગ ટુ કહેતા તા જો અહીંયા આપણે લખ્યો ભલે નવમાં ધોરણમાં કામ નું આવે લક્ષો તો કોઈ ખોટું નહીં પાડે બરોબર એવી જ રીતના એક નવી વસ્તુ આમ આડા યુ આ આડો યુ છે સી નથી આડો યુ છે તો એનો મિનિંગ શું થશે એને કહેવામાં આવે સબસેટ શું કહેવામાં આવે સબસેટ એનો અર્થ શું થાય તો કે એન એટલે આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યા ગણ કેવી તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ ખાલી પ્રાકૃતિક સંખ્યા લખું છું ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા આપણને ખબર છે પૂર્ણ સંખ્યા એમના પછી ઝેડ એટલે ઝેહલનભાઈ એ શોધેલી કઈ સંખ્યા

હવે એક વસ્તુ જોજો આનો અર્થ શું થશે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પોતાના સંખ્યામાં થાય છે આ સબસેટ નો અર્થ શું થાય તો કે આ બધી સંખ્યા આની અંદર આવી ગઈ આનો મિનિંગ સબસેટ નો મિનિંગ એમ થાય બરાબર હવે ડબલ્યુ છે એટલે કે તમામ પુરાણ સંખ્યા છે એ પુરાણા સંખ્યામાં આવી ગઈ આ સંખ્યાની અંદર આવી ગઈ છે તેનો મિનિંગ એમ થાય કે આ બેય સંખ્યા છે ઈયા ઝેડ ની અંદર આવી ગઈ આ ત્રણેય સંખ્યા છે એ ની અંદર આવી ગઈ અને આ બધી જ સંખ્યાઓ છે આર ની અંદર આવી ગઈ આ આમનો મિનિંગ થાય હવે આ બધી સંખ્યાને આપણે સંખ્યા રેખામાં થોડી ઘણી દર્શાવી દઈ ચાલોને એટલે આપણને સંખ્યા રેખા થોડીક તાજી થઈ જાય કરવી છે ને તાજી તો કે હાલો ને કરીએ વધીએ આગળ તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત કરીએ દોસ્તો કરવી છે તો કે હા ક્યાંથી ચાલુ થતું તું તો કે પ્રાકૃતિક સંખ્યામાં પહેલા તો અહીંયા ડોટ આવે આ બાજુ અનંત સંખ્યા આવતી નથી એક થી ચાલુ થાય અને એક જ બાજુ અનંત આવે તો કે એક થી ચાલુ થાય છે અને અનંત સુધીના સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં કરીએ છીએ પૂર્ણ સંખ્યાના પછી તો એ પણ આ બાજુ અનંત નહીં આવે જીરો થી ચાલુ થશે અને અનંત સુધીના ધન નો સમાવેશ થશે તો અહીંયા આગળ આપણે એક જીરો મૂકી દીધો તેમાં કેવી એવી

ઓકે ઓકેડન એમના પછી આપણે જોઈએ વચ્ચે જીરો છે બરોબર પૂર્ણાંક સંખ્યા પછી સમય સંખ્યા લખીએ હવે જીરો પછી શું આવે અડધો એમના પછી બે હવે આમાં આપણે દશાંશ સ્વરૂપે લખીએ બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ ચાર આવી રીતના અનંત સુધી ને ધન પૂર્ણાંકો અને આ બાજુ અનંત સુધીના ઋણ પૂર્ણાંક માઇનસ અડધો માઇનસ એક માઈનસ અહીંયા અડધો લખો પછી એક આવશે દોસ્તો શું આવશે એક પછી એક પોઈન્ટ પાંચ અને પછી બે તો અહીંયા હું વચ્ચે લખું એક પોઈન્ટ પાંચ એવી રીતના તમારે કરી લેવાનું માઇનસ એક માઇનસ એક પોઈન્ટ પાંચ માઇનસ બે માઇનસ બે હવે આમાં અમુક વસ્તુ જોજો સંખ્યા રેખાની જમણી બાજુ ગતિ કરો કઈ બાજુ તો કે જમણી બાજુ ગતિ કરો તો સંખ્યા મોટી થતી જાય જીરો કરતા એક મોટો એક કરતા બે બે કરતા ત્રણ અને ત્રણ કરતા ચાર ને ચાર કરતા પાંચ મોટો એવી જ રીતના આ સંખ્યા રેખાની જેમ તમે ડાબી બાજુએ ગતિ કરો તેમ સંખ્યા નાની થતી જાય પાંચ કરતાં ચાર નાનો ચાર કરતાં ત્રણ ત્રણ કરતા બે બે કરતાં એક અને એક કરતાં જીરો નાનો ડન છે એવી જ રીતના આમાં જોવો જોઈએ જીરો કરતાં અડધો મોટો એના કરતા એક મોટો એક કરતાં એક પોઈન્ટ પાંચ મોટો એના કરતાં બે એના કરતાં બે પોઈન્ટ પાંચ મોટો એવી રીતના આમાં જોજો જીરો કરતાં માઇનસ અડધો નાનો છે માઇનસ અડધા કરતાં માઇનસ એક નાનો છે માઇનસ એક કરતાં માઇનસ એક પોઈન્ટ પાંચ નાનો છે અને માઇનસ એક પોઈન્ટ પાંચ કરતા નાનો છે છે ઓકે તો કે હા તમે કહેશો કે દંડ છે હવે આ સંખ્યા તો દેખાવા પીડીએફમાં કોટે કોટી ખાલી ખાલી આવે તો ન ચાલે તો એને આપણે ઢાંકી દેવી જોઈએ ભાઈ આપણી ફરજમાં આવે શેમાં આવે ફરજ થાય આપણો ફરજ બરાબર ઓકે ડન તો આ થઈ મિત્રો આ ચેપ્ટરની સરસ મજાની થિયરી થિયરી ઘૂઘરા જેવી હોય તો આખું ચેપ્ટર ઘૂઘરા જેવું થાય આવી જ રીતના બધા ચેપ્ટર ઘૂઘરા જેવા થાય તો નવમું ધોરણ ઘૂઘરા જેવું થાય ઘૂઘરા ઘૂઘરા થઈ જાય બરાબર ઓકે તો આજના વિડીયોમાં અહીંયા આટલું જ રાખીએ છીએ પીડીએફ ફાઇલનો લાભ લેજો ધન્યવાદ